આટલી બધી વાનગી છે, બધું અંદર મિક્સ થવાનું છે આજે. ને સંજયભાઈ કઈક બનાવે એટલે હટકે જ બનાવે. આજની રેસીપી કઈક અલગ જ છે, મસાલેદાર. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે સંજયભાઈની રેસીપી વરી પાછી કંઈક ને કંઈક નવું નવું આવતું રહે છે. તો સંજયભાઈ, આજની રેસીપીની કઈ છે, શું છે આજે? બધાને જય જીનેન્દ્ર અને નવા વર્ષના રામ રામ. હા, આપણે બધા મિત્રોને, મિત્રો આજે કંઈ હોય, બધા અન્નપૂર્ણાના પુત્ર કહેવાય, આમ તો આપણે બધી રાતની જમતા હોય, બધાને જય જીનેન્દ્ર. હવે અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો એટલે શાક તો ઘણા નવા નવા આવવાના છે. એની અંદરથી આજનું જે શાક છે ને, એ સિઝનમાં એક મકાઈ અત્યારે આવે છે મસ્ત. મકાઈ, લીલા વટાણા, ભરેલી રીંગણી અને ડુંગળી, બરાબર, અને બાજરાના મુઠિયાનું મસાલેદાર શાક. વાહ સંજયભાઈ, કેટલું લાંબુ લાંબુ તમે બોલ્યા, પણ હવે જે કોઈને યાદ રહે એ બનાવજો. અને કારણ કે રેસીપી વિડીયો છે આખો, એટલે મજા જ આવશે જોવાની. તો સંજયભાઈ, આમાં કેટલી વસ્તુ આવે છે ને, અહીંયાથી આપણે દેખાડતા જાય. સૌથી પહેલા પેલા ડુંગળીનું કટિંગ આવશે, ડુંગળીનું કટિંગ છે. હા, પછી લસણનું ઝીણું ઝીણું કટિંગ, લસણનું ઝીણું કટિંગ, પછી મરચાની પેસ્ટ, મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, લસણની પેસ્ટ, આદુ, આદુની ગ્રેવી, ટમેટાનું કટિંગ, અચ્છા, કાઠિયાવાડી આપણો લીમડો, ઓકે, પછી સીઝન થઈ ગયા છે અત્યારે લાલ મરચાની, બરાબર, મકાઈ, આ વટાણાના દાણા, આટલું લીલોતરી છે. હજી આગળ છે, ઊંધિયાનો, જેને બેડું બેડું ન ભાવતું હોય ને, ઊંધિયાનો ભાઈ ગયો ને, ઊંધિયાનો ભાઈ, નામ મોટો ભાઈ કે નાનો ભાઈ? ઊંધિયાનો નાનો ભાઈ, ઊંધિયા, ઊંધિયા દાદા હતા, ઊંધિયા નાનો ભાઈ, સમજો ને. અચ્છા, તો એની અંદર શું? આ ડુંગળી તળેલી, આ ભરેલી રીંગણી, ભરેલા રીંગણા છે, આ બાજરાના મુઠિયા, અચ્છા, આ લીલું લસણ, ઓકે, આ બટેટી, બટેટી છે, હા, આ લીલી ડુંગળી, આ કોથમરી, અચ્છા, આ દેશી દહીંનું ગોરવું, અને લાલ મરચાના ચીરિયા, લાલ મરચાના, આનો લાગશે તડકો. ઓહો, આટલી બધી વાનગી છે, બધું અંદર મિક્સ થવાનું છે આજે. ને સંજયભાઈ કંઈક બનાવે એટલે હટકે જ બનાવે. આજની રેસીપી કંઈક અલગ જ છે, મસાલેદાર. હા, સૂકા મસાલા, આ સૂકા મસાલા, આમાં ખાલી જીરું એક જ, બીજું કાંઈ નહીં, આમાં ખાલી એક જ જીરું આવશે, જીરું એક જ છે, કેમ કે આ શાક જ એવું છે. અચ્છા, આ જીરું તો પાચન માટે છે, ખાધા પછી પાચન શક્તિ થઈ જાય. બરાબર, હા, પેલા જીરાથી વગર શરૂઆત, આ જીરું નાખી દીધું, હવે એની ઉપર આવશે, ઉપર આવી જાય એટલે ડુંગળી, લીલી ડુંગ, હા સોરી, સૂકી ડુંગળી, ઝીણું ઝીણું કટિંગ. અચ્છા, આદુની પેસ્ટ, આદુની પેસ્ટ, લીમડો, દેશી, દેશી લીમડો, આ આપણા મરચા, લાલ ચીરિયા વાળા મરચા, ચીરિયા વાળા મરચા. મસાલેદાર શાક બની રહ્યું છે. આ મકાઈના દાણા, મકાઈના દાણા, આપણે વટાણાના દાણા, વટાણાના દાણા, હા, હવે આને 20 મિનિટ લગી એકદમ પાકવા દેવાનું. અજા, એ 20 મિનિટ લગી આને એકદમ બ્રાઉન કલર નું ખાવા દેવાનું, એકદમ પકાઈ દેવાનું. પછી બાકીની જે પાછળની જે સામગ્રી રહી ને, એ લાસ્ટમાં આવશે, એ નાખવાનું બેસીને. ઓકે, દહીં,
બાજરાના લોટના મુઠિયા લસણ વાળા. ઓકે આ છે બટેટી. બટેટી છે રીંગણા તળેલા, રીંગણા ભરેલા, રીંગણા તળેલા આખા નીટિયા હોતા દેસી. હા લીલું લસણ, લીલી ડુંગળી, ડુંગળી હેલાની ઉપર થોડુંક આવી જશે પાણી. પાણી એડ કર્યા પછી મિક્સ કરવાનું છે. હા એકદમ થઈ ગયું છે મસાલેદાર. જી આમાં ઘણી બધી વસ્તુ એડ કરવાની બાકી છે. હાલો સંજયભાઈ કોથમરી આવી ગઈ એટલે રેડી. હજી મીઠું એક બાકી. અચ્છા મીઠું ઉપર સ્વાદ અનુસાર મીઠું. મીઠું નાખો પછી હવે લીંબુનો રસ. લીંબુનો રસ કોથમી નાખી હવે રેડી છે. ઓકે રેડી શાક. ઓકે ઓકે ચાલો હવે ટેસ્ટિંગ કરીએ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો બટેટા, ડુંગળી, રીંગણા, ભરેલા રીંગણા બધાનું મિક્સ શાક અત્યારે આપણા હાથમાં છે અને હવે આપણે આનું ટેસ્ટિંગ કરશું અને મોજ માણશું. તો અત્યારે આપણે ટેસ્ટિંગ કરવા જઈ રહ્યા છીએ. આ છે બટેટા, ટમેટા, વટાણા, મકાઈ, પછી આ છે મુઠિયા, ઘણી બધી વસ્તુ આમાં એડ કરી છે અને આનો સ્વાદ આવશે ભાઈ જોરદાર. તો આપણે ટેસ્ટિંગ કરીએ અને મોજ કરીએ. આ છે મકાઈના દાણા, લીલી ડુંગળી, ટમેટા, આખી ડુંગળી, જુઓ મોજ આવી જશે. તો અત્યારે મસાલેદાર જે શાક જે સંજયભાઈના હાથનું આજે ટેસ્ટિંગ કરીએ. આહા આખી ડુંગળી, મકાઈ જે મકાઈના દાણા છે, વટાણા છે, બટેટા છે, ભરેલા રીંગણા છે, એ તળીને બહુ મસ્ત બનાવ્યું છે સંજયભાઈ આજનું શાક. જે મસાલેદાર શાક છે આજ તે જે ખટ્ટ મીઠું લાગે છે અને તીખું પણ છે. એટલે બાજરીના મુઠિયા ખતરનાક શાક બનાવ્યું છે સંજયભાઈ. એવું જ થાય છે કે અત્યારે બાજરીના રોટલા હોય અરે અને શાક ખાધું હોય ચોળીને મોજ આવી છે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. નવી નવી રેસીપી જોવી હોય તો આપણા વિડીયોની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.